મિત્રો નમસ્કાર. ગઈકાલનું સેમિનાર પલ્લવ સરનો અટેન્ડ કર્યો. બેઝિકલી મને ઘણા બધા સવાલો હતા, એમાંથી બે મેજર સવાલો મારા એકદમ ક્રિસ્ટલ ક્લિયર સાફ થઈ ગયા. એમાંનું પહેલું હતું, મને એક ટેવ છે જે પાછળથી હું એવું માનતો થઈ ગયો હતો કે ભાઈ આ ખરાબ આદત છે, એમ બેડ હેબિટ છે, કે લાઈક 24 કલાક જ્યાં સુધી હું ભાનમાં આવું ત્યાં સુધી ચાલતા બેસતા કામ કરતા ગાવાની ટેવ પડી ગઈ હતી. કોઈ મને એવું કીધું હતું કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, તું વધારે પડતું ગાઈ સારું, ગળું ઘસાઈ જશે, આ છે તે છે. પણ ફાઇનલી એટલે અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા જેવું કહી શકાય એવું સાબિત થયું. પલ્લવ સર સાથે વાત થઈ, પલ્લવ સરે ક્લિયર કટ કીધું કે ભાઈ એમાં કોઈ વાંધા જેવું છે નહીં, બસ નોર્મલ તમે જે રીતે કરતા હોય એ રીતે કરો તો વાંધો નથી. બીજી વસ્તુ એવી હતી, હોમિયોપેથી મેં ઘણા સમય પહેલાં ચાલુ કરી હતી. મને સાઇનસની પ્રોબ્લેમ છે, એસિડિટીની પ્રોબ્લેમ છે, હાઇપર એસિડિટીની. એમાં બી મેં 400 મહિના સુધી કામ કર્યું, એસિડ હોમિયોપેથીની એડવાઇસ લીધી, ના થયું ખબર નહીં કેમ. એટલે પછી મને એમ થયું કે કદાચ નહીં થતું હોય, એટલે પછી ફરીથી એલોપેથી ઉપર આવી ગયું. પલ્લવ સરે ને એમાં પણ મને ક્લિયર કર્યું કે ભાઈ કદાચ તમે ખોટા ટ્રેક ઉપર અથવા ખોટા પાથ ઉપર જઈ રહ્યા છો. અને ફાઇનલી એ સિવાય જેટલી પણ કહી શકાય ઝીણી ઝીણી વસ્તુ, એમ કે ગીત છે એ, કારણ કે ફોક સિંગર છું એટલે હિન્દી ગીતો પણ મારી શૈલીથી જ ગાતો. પણ એને કીધું ના એવું નથી, એમ એને પર્ટિક્યુલર એક ગીતના એક એક શબ્દ, એક અજનબી અર્લિયર આઈ વોઝ યુઝ ટુ સિંગ અજનબી એસા કંઈ એવું કંઈક હતું, પણ મજા આવી. અને ખરેખર એમ લાગ્યું કે ના યાર કંઈક મજા આવી એવું. થેન્ક યુ સો મચ પલ્લવ સર. અને ફરીથી જલ્દી એક આવા ફરી સેમિનાર અમદાવાદમાં થાય અને અમે ફરીથી તમારો લાભ લઈ શકીએ. થેન્ક યુ સો મચ.